ઉનાળો શરૂ થતાની સાથે જ સરહદી જિલ્લો એવો બનાસકાંઠામાં પાણી માટે કકડાટ શરૂ થઈ ગયો છે। વાવ સુઈગામ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય છે। તખ્તપુરા જડિયાડી માવસરી જેવા અનેક ગામોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ન મળતા આ વિસ્તારમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે। શાળામાં બાળકો પીવાના પાણી માટે પોકાર કરી રહ્યા છે। તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નથી થઈ। ગામોમાં પીવાની પાણીની ટાંકી છે પણ સફાઈના અભાવે પાણી પીવા લાયક મળતું નથી, ત્યારે તંત્ર તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ છે। સરહદી વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ ગંભીર સમસ્યા સર્જાય છે, જે બાબતે સંકલન સમિતિમાં પણ મેં રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી છે, પાણી પુરવઠા બોર્ડને પણ રજૂઆત કરેલ છે, પણ આજ દિન સુધી આ બાબતે કોઈ પણ નક્કર પગલાં ભરાયા નથી। પાણી મળતો નથી, ખાડા પડ્યા છે, માથે બારીઓ નથી, મારે પાણી આવતું નથી, દસ વર્ષથી ટાંકો ધોવાણું નથી, અને માલ રાઈડ કરે છે, પાણી નથી મળતું, ચાલ ગામમાં કેટલાય ઠેકાણે સાહેબે પાણી મેલ્યા છે પણ ચાર ટકા પાણી નથી આવતું।